मैथ साइंस कॉर्नर में आप सब फरीथी स्वागत छे। नमस्ते मित्रों, आपणे सातमा धोरणना गणितना ब्रिज कोर्सना विविध प्रकरणों गणी रह्या छे। आ श्रेणीमां आजे आपणे गणवा जई रह्या छे ब्रिज कोर्सनुं प्रकरण 9। चलो तो आपणे शुरू करिए। प्रकरण 9 छे ए माहिती विशे छे। હવે તમે તમારા ધોરણનું હાજરીપત્ર જોયું હશે, તે જ રીતે તમે જો ક્રિકેટ જોતા હોય તો ક્રિકેટ મેચનું સ્કોરબોર્ડ પણ જોયું હશે। તો હવે આના પરથી પ્રશ્ન એવો થાય કે માહિતી એટલે શું? તો કે માહિતી એટલે ભેગા કરેલા આંકડાઓનો સંગ્રહ। માહિતી શું છે? ભેગા કરેલા આંકડાઓનો સંગ્રહ છે। હવે આ જે માહિતી છે એ કઈ રીતે નોંધાય? તો કે આ માહિતી ઝડપથી નોંધવા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ થાય છે। આવૃત્તિ ચિહ્નને અંગ્રેજીમાં ટેલીમાર્ક કહે છે। હવે આવૃત્તિ ચિહ્ન એટલે શું? તો કે આવૃત્તિ ચિહ્ન એટલે કશું નહીં, પરંતુ ફક્ત શું છે? તો કે તે ઊભી રેખા છે। જો અહીં એક ઉદાહરણ આપેલું છે। હવે જો દરેક વખતે એક આ રીતે આપણે ઊભા રેખાખંડો કરતા જઈએ તો અહીં ગણતરી છે એ થોડી અઘરી પડે છે। તો તેના માટે શું કરવાનું? તો કે ટેલીમાર્ક છે અથવા તો આવૃત્તિ ચિહ્ન છે, એ આવૃત્તિ ચિહ્ન છે એ કઈ રીતે લખવાના? તો કે જો પ્રથમ 1, 2, 3 અને 4 આવૃત્તિ ચિહ્ન આવે ત્યાં સુધી આ રીતે ઊભી રેખા, અને 5મું આવશે ત્યારે આ રીતે ત્રાસી રેખા છે એ કરવાની છે। એટલે કે એને કારણે ગણતરી છે એ સહેલી થાય। જો અહીં આ બંને કોષ્ટક છે તેમાં, તો કે અહીં જોવો જોઈએ, અહીં દાળ ભાત છે, તો કે એની ગણતરી કરવી હોય તો એની ગણતરી છે અઘરી પડશે, પરંતુ અહીં ગણતરી કરવી હોય તો કે 1, 5, 2, 3, 4 20 તો થઈ ગયા, ત્યારબાદ 2 એટલે ગણતરી છે એ ઘણી બધી આસાન થઈ જાય। આ જે ચિહ્ન છે તેને આવૃત્તિ ચિહ્ન કહે છે। હવે આ પ્રવૃત્તિ છે એ તમારા દરેક માટે અલગ અલગ હશે। તમારા મિત્રો છે, એના કુટુંબના કેટલા સભ્યો છે એની માહિતી લઈ અને અહીં જે છે આવૃત્તિ ચિહ્ન, કેમ કે જો ધારો કે ભાઈ મારો એક મિત્ર છે મહેશ, તો કે મહેશના ઘરમાં કેટલા સભ્યો છે? તો કે મહેશના ઘરમાં 5 સભ્યો છે અથવા તો 4 સભ્યો છે, તો અહીં આવૃત્તિ ચિહ્નમાં શું આવશે? આ તમારા દરેકે દરેક માટે આ અલગ અલગ આવશે, એટલે કે આ રીતે છે 5-10 મિત્રો છે એના કુટુંબના સભ્યોના આવૃત્તિ ચિહ્ન આ રીતે દર્શાવવાના છે, એ તમે દર્શાવી શકશો। ત્યારબાદ એના પરથી નીચેના પ્રશ્નો। હવે આ જ રીતે માહિતીની બીજી જે રજૂઆત છે તેને ચિત્ર આલેખ કહે છે। ચિત્ર આલેખમાં શું થાય છે? તો કે માહિતીને નાના ચિત્ર સ્વરૂપે રજૂ કરવામાં આવે છે। કઈ રીતે? તો કે આપણે ઉદાહરણ દ્વારા પણ જોઈએ। આપણે જો અહીં ચિત્ર આલેખ છે એ અહીં આલેખ આપેલો છે કે અઠવાડિયાના જુદા જુદા દિવસે થયેલા બલ્બનું વેચાણ। અહીં શું આપેલું છે? તો કે 1 આ રીતના બલ્બનું ચિત્ર છે, એટલે કેટલા બલ્બ થશે? 2। તો અહીં બલ્બ ગણવા હોય તો એકદમ સહેલા થઈ જાય, 1, 2, 3, 4, 5, 6, એટલે કે અહીં બલ્બ સોમવારે કેટલા થશે? 12। મંગળવારે, તો કે આ રીતે ગણતરી છે ઘણી બધી સહેલી થઈ જાય છે। પરંતુ આ જે ચિત્ર આલેખ છે, જો અહીં નીચે પ્રશ્નો છે એના પ્રશ્નોના જવાબ પણ નીચે છે આપેલા છે। હવે આ જે ચિત્ર આલેખો છે એ દોરવા છે એ ઘણા બધા અઘરા પડે છે। હવે આ જે જાતે ગણીના આ જે છે એને આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી અને કોષ્ટક સ્વરૂપે દર્શાવવાનું છે। આ આખું જાતે ગણીનું સાધ્ય છે એ આપણે ગણી લઈએ। તો કે જો અહીં બૂટના નંબરની માહિતી છે, તો જ્યારે આવૃત્તિ ચિહ્ન અથવા તો આવૃત્તિ કોષ્ટકનો ઉપયોગ કરીએ ત્યારે કોષ્ટક આ રીતે બતાવવાનું છે। આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક છે એ પણ બતાવીએ, પરંતુ અહીં એક વસ્તુ હંમેશા ખ્યાલ રાખવાની છે કે આ જે અવલોકન છે એને આડી રેખામાં અથવા તો અહીં ઉભા આ રીતે એક એક લેતા જઈએ અને જે પણ લેતા જઈએ તેની ઉપર આ રીતે છે એ
નિશાન કરતા જાય, જેને કારણે એક જ આવૃત્તિ છે, એકથી વધારે વાર આવશે નહીં. અહીં મેં તમારા માટે આખું આવૃત્તિ કોષ્ટક છે એ બનાવેલું છે કે ચાર નંબરના બુટ કેટલા જણાને જોઈએ છે, તો કે પાંચને, પાંચ નંબરના આઠ, છ નંબરના દસ, સાત નંબરના સાત અને આઠ નંબરના છે એ બે જણાને જોઈએ છે. આ થયો પ્રશ્ન પહેલો. હવે પ્રશ્ન બીજો છે. પ્રશ્ન બીજામાં આપણને ઘણું બધું આપેલું છે. પ્રથમ આપણે પ્રશ્ન બરાબર જોઈએ શું છે, તો કે રાધાએ તેના વર્ગમાં કયા વિદ્યાર્થીને કયું ફળ ભાવે છે તેની માહિતી એકઠી કરી. જો અહીં નામ ઘણા બધા છે, પરંતુ જો બરાબર ધ્યાનથી જોઈએ તો અહીં જે ફળ છે, સફરજન છે, કેળા છે, નારંગી છે અને પેરું છે, ચાર જ ફળ છે. એટલે કે આપણે જે આવૃત્તિ કોષ્ટક બનાવીશું તેમાં આપણે ફળ છે એ જ લઈશું. જો અહીં મેં તમારા માટે આજે છે એ તૈયાર કરી રાખેલું છે. જો સફરજન, કેળા, નારંગી અને પેરું, આપણે જે એમાં સફરજન કેટલા પસંદ કરે છે, તો કે એક પછી એક લેતા જઈએ, તો અહીં સફરજન પસંદ કરનાર વિદ્યાર્થીઓ કેટલા, તો કે પાંચ, કેળા આઠ, નારંગી ત્રણ અને પેરું છે એ ચાર આવશે. એટલે કે અહીં જે ગણતરીઓ છે એ ફટાફટ છે એ આ રીતે આલેખ દ્વારા થઈ શકે છે. પછીનો જે ત્રીજો પ્રશ્ન આપેલો છે એને આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને લખવાનો છે. હવે આ પ્રશ્ન પણ તમારી માટે છે, અહીં આપણે ઉકેલીએ છીએ. હવે જો પંચાવન છે, હવે આ એક નિશાની પાંચ બતાવે છે, તો આ કેટલા થશે, તો કે કુલ અગિયાર. આ રીતે નિશાની કરીશું તો પંચાવન, આ પાંચ અને બે સાત, આ પાંચ અને ચાર વીસ ને બે બાવીસ, અને આ નવ નિશાન નવ ને નવ પાંચ પિસ્તાલીસ. એટલે કે આ આવૃત્તિ વિતરણ કોષ્ટક થઈ ગયું. પછીનો પ્રશ્ન જોઈએ આપણે. એ પહેલા અહીં આ જે પ્રશ્નો છે એ, હવે આ જે પ્રશ્ન છે ચોથો પ્રશ્ન, આ જે ચિત્ર આલેખ છે, હવે ચિત્ર આલેખમાં શું આપેલું છે કે આ રીતના એક ઘડિયાળ દોરેલી હોય ને, એટલે કે સો કાંડા ઘડિયાળ, તો અહીં કુલ કાંડા ઘડિયાળ કેટલી થશે, તો કે અહીં કુલ થશે ચારસો. અહીં ત્રણ આખી ઘડિયાળ છે, એક અડધી છે, એટલે શું થશે, ત્રણસો પચાસ. અહીં બે ઘડિયાળ એટલે બસો, ત્રણ ઘડિયાળ એટલે ત્રણસો અને એકસો પચાસ, અને અહીં થશે બસો પચાસ. હવે આ જે છે ઘડિયાળ ગણી લીધી, હવે એની ઉપરથી અહીં પ્રશ્નો આપેલા છે કે સૌથી ઓછી કાંડા ઘડિયાળ કયા દિવસે છે એ બનાવવામાં આવી. આપણે અહીં જોયું છે કયા દિવસે બનશે, તો કે બુધવારે. તો જવાબ શું આવશે અહીં, સૌથી ઓછી કાંડા ઘડિયાળ છે એ ક્યારે બની છે, તો કે બુધવારે. અહીં જવાબમાં શું આવશે, બુધવાર. સૌથી વધુ કાંડા ઘડિયાળ ફરીથી પછી અહીં જોઈએ, સૌથી વધુ સોમવારે, એટલે કે અહીં જવાબમાં શું આવશે, સોમવાર. પછીનો પ્રશ્ન આપેલો છે કે અઠવાડિયામાં કુલ કેટલી કાંડા ઘડિયાળ છે એ બનાવવામાં આવી. કુલ કેટલી કાંડા ઘડિયાળ, એટલે કે અહીં શું કરવું પડશે, તો કે અહીં આ જે તમામ સંખ્યા છે એનો આપણે સરવાળો કરવાનો છે. અહીં ફટાફટ છે સરવાળો છે એ કરી નાખીએ. શૂન્યનું શૂન્ય, પાંચ ને પાંચ દસનું શૂન્ય, વધી પડશે એક, ચાર ને એક પાંચ, છ સાત આઠ, નવ દસ, અગિયાર બાર તેર, ચૌદ પંદર અને સોળ, પાંચ પાંચ પાંચ, સોળસો પચાસ થશે. અહીં પાંચ, પાંચ ચાર ને પાંચ ને પાંચ દસ, દસ ને પાંચ પંદર ને એક સોળ, એક હજાર છસો પચાસ છે એ ઘડિયાળો છે એ કુલ બનાવવામાં. અહીં શું આવશે, એક હજાર છસો પચાસ. પછીનો જે પ્રશ્ન છે કે એક વર્ગમાં ત્રીસ વિદ્યાર્થીઓ છે. પ્રથમ આપણે વિદ્યાર્થીઓની સંખ્યા છે સામે લખી નાખીએ. અહીં આ રીતે કેટલા ચિત્રો છે, તો કે સાત, તો અહીં સાત, અહીં ત્રણ, અહીં ચિત્રો ત્રણ ને ત્રણ છ, નવ અને બે અગિયાર, અહીં પાંચ અને અહીં ચાર. હવે જે નીચે જે પ્રશ્નો છે એના જવાબો લખીએ આપણે. કેટલા વિદ્યાર્થી પાસે પોતાનું વાહન છે. હવે પોતાનું વાહન કેટલા પાસે છે, તો કે ચાર જણા પાસે, ચાર વિદ્યાર્થી પાસે પોતાનું વાહન છે. જાહેર બસ છે
એમાં કેટલા વિદ્યાર્થીઓ આવે છે? તો કે એમાં 5 વિદ્યાર્થીઓ આવે છે. અહીં જવાબમાં શું આવશે? 5 વિદ્યાર્થીઓ. સાયકલ લઈને કેટલા વિદ્યાર્થીઓ આવે છે? તો કે જો અહીં સાયકલ લઈને 3 વિદ્યાર્થીઓ છે, સાયકલ લઈને આવે છે. હવે આ જે ચિત્ર આલેખ છે એ એ દોરવાના છે. સાયકલ લઈને 3 વિદ્યાર્થીઓ આવે છે, પોતાનું વાહન લઈને 4 વિદ્યાર્થીઓ આવે છે, જાહેર બસમાં કેટલા આવે છે? તો કે 5 વિદ્યાર્થીઓ આવે છે. બરાબર છે. જો અહીં બીજા પ્રશ્નમાં મેં ભૂલ કરી છે કે જાહેર બસમાં આવતા વિદ્યાર્થીઓ. હવે જાહેર બસમાં કેટલા વિદ્યાર્થીઓ આવે છે? તો કે જાહેર બસમાં 5 વિદ્યાર્થીઓ આવે છે. સ્કૂલ બસમાં કેટલા આવે છે? 11. એટલે કે અહીં 5 નહીં, પરંતુ શું કરવું પડશે? અહીં 11 - 5 એટલે કે અહીં 6 વિદ્યાર્થીઓ છે જવાબમાં આવશે. હવે આ ચિત્ર આલેખ જો દોરવા હોય તો કઈ રીતે દોરાય જોઈએ આપણે. તો કે એના માટે કોઈ પણ એક પ્રતીક ચિહ્ન છે એ નક્કી કરવાનું, અને પ્રતીક ચિહ્ન છે એ રીતે નક્કી કરવાનું કે જેને કારણે છે એ આપણી ગણતરી સહેલી થાય. જો અહીં વર્ગના વિદ્યાર્થીઓના અઠવાડિયા દરમિયાન હાજર જેટલા વિદ્યાર્થી છે તેનો ચિત્ર આલેખ બનાવ્યો છે. હવે ચિત્ર આલેખમાં તો કે જો અહીં કોઈ પણ સંકેત લેવાનો છે, એવું જરૂરી નથી કે અહીં વિદ્યાર્થી છે એટલે વિદ્યાર્થીનું ચિત્ર જ છે આપણે દોરવાનું છે, પણ સંકેત એ રીતે લેવાનો જેને કારણે આપણી ગણતરીઓ છે સહેલી થાય. હવે જો અહીં આ જે છે આ જાતે ગણ્યાના સ્વાધ્યાય છે એના આપણે ચિત્ર આલેખ દોરવાના છે, તો આપણે એ ચિત્ર આલેખ પણ દોરી દઈએ. તો કે જો બલ્બ છે, તો કે અહીં જો બલ્બ માટે છે એ મેં નિશાની આ રીતે મીણબત્તીની લીધેલી છે. એક મીણબત્તી એટલે 4 બલ્બ. હવે જો અહીં સંખ્યા શું છે? 20 છે, તો કેટલી મીણબત્તી આવી જોઈએ? તો કે 4. 25 છે એટલે 5. 35 છે એટલે 7. અને 30 છે એટલે 6. અહીં તમે કોઈ પણ ચિહ્ન છે એ લઈ શકો છો જેને કારણે તમારે ગણતરી છે ઘણી બધી સહેલી થાય. આ પ્રથમ પ્રશ્ન. હવે જોઈએ બીજો પ્રશ્ન. ગામમાં ફળના વેપારી છે, એને ઉનાળામાં કેરીની પેટીઓ વેચી. જો કેરીની પેટીઓ 800, 950, 600, 700. તો હવે આપણે શું કરીએ? આપણે એવી એક નિશાની લઈએ કે જેને કારણે જે શું મળે? તો કે જે 100 પેટીઓ થાય. આ જે શું થયું? 100 પેટી. અહીં 800 એટલે 8 પેટી આવશે. અહીં 950 એટલે જો અહીં પણ એક અડધી પેટી છે એ આપણે આ રીતે દોરવી પડશે. આ 600 એટલે 6 નિશાન, 700 એટલે 7 નિશાન, 650 એટલે અહીં પણ એક છે એ અડધું આ રીતે છે એ દોરવું પડશે. અહીં ઉપર આપણે લખવું પડે કે આ નિશાન છે એ નિશાન સેના માટે છે. આ થયો બીજો પ્રશ્ન. પછીનો પ્રશ્ન જોઈએ આપણે. એક કુમાર શાળામાં 1 થી 6 ના વિદ્યાર્થીઓની સંખ્યા છે, આને પણ આપણે ચિત્ર આલેખથી બતાવીએ. એના માટે જો મેં આ રીતે, જો આ રીતના આવું ચિત્ર દોરવું એવું જરૂરી નથી, તમે સીધું સાદું કોઈ પણ ચિત્ર છે એ દોરી શકશો. અહીં 5 વિદ્યાર્થીઓ લીધા છે, તો આવા નિશાન કેટલા આવશે? અહીં 6 નિશાન આવશે. અહીં 35 છે એટલે 7, 45 છે એટલે 9, 50 છે એટલે 10, અને 35 છે એટલે ફરીથી પાછા 7, અને 40 એટલે 8 ચિત્રો છે આ રીતે આવશે. આ થયા 3 પ્રશ્નો. હવે આ જે 3 પ્રશ્નો છે એ આપણે ગણી લીધા છે. હવે આગળ વધીએ આપણે. તો કે આ જે ચિત્ર આલેખ છે એ દોરવો ઘણો અગોળ ભરેલો છે, તો એના માટે, તો કે એના માટે લંબ આલેખ છે દોરવાનો છે. હવે લંબ આલેખ ખરેખર શું છે? તો કે એ આંકડાકીય માહિતીની દાર્શનિક રજૂઆત છે. શું કરવાનું એમાં? તો કે તમે આલેખ પત્ર તો જોયેલું છે. આલેખ પત્રમાં આ રીતે 2 અક્ષ છે એ આપણે, તમને અક્ષ વિશે ખ્યાલ છે કે ભાઈ જેમાં ઊભી લીટીઓ છે એ શું છે? એને અક્ષ કહેવાય છે. તો કે આલેખ પત્રમાં આ રીતે ઊભી અને આડી રેખાઓ છે આ દોરી દેવાની. અહીં છે એ વિગત હશે, અહીં જે નીચે છે અહીં શું દર્શાવવાનું? અહીં વિગત દર્શાવવાની, અને અહીં જે પણ અંકો છે એ અંકો દર્શાવવાના, અને અહીં શું કરવાનું? જે પણ વિગત હોય એ વિગત પ્રમાણે છે અહીં જે છે એ આ રીતે લંબચોરસ સ્તંભ છે એ આ રીતે
દર્શાવવાના આપણે દર્શાવીશું એટલે તમને ખ્યાલ આવશે આ રીતના. જો તમે ક્રિકેટના મેચમાં આ રીતે છે એ રન રેટમાં અને એના માટે આવા આલેખો છે જોયેલા છે. અહીં નીચે પણ એ જ આલેખ છે કે અર્થઘટન કરવાનું છે. હવે વિદ્યાર્થીએ 100 ગુણની વાર્ષિક પરીક્ષામાં મેળવેલા ગુણ છે. હવે જો અહીં આ વસ્તુ બરાબર ખ્યાલ રાખીશું આપણે કે અહીં આ જે છે એને પ્રમાણ માપ કહે છે. અને શું કહે છે? પ્રમાણ માપ કહે છે. એ પ્રમાણ માપ દરેકે દરેક આલેખમાં ફરતા રહે છે. હવે આ આલેખ છે બરાબર સમજીએ. પ્રથમ છે વિજ્ઞાન. વિજ્ઞાનમાં કેટલા ગુણ મળેલા છે અહીં લખી જ નાખીએ આપણે 80 ગુણ. જો આ જે છે આલેખ છે અહીં 80 સુધી પહોંચે છે. આ જે છે એ 90 સુધી પહોંચે છે. આ 60, અહીં 50 અને આ છે અહીં 40. હવે અહીં નીચે પ્રશ્નો આપેલા છે. કયા વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા? તો કે કયો લંબ છે સૌથી લાંબો છે? કયો સ્તંભ સૌથી લાંબો? તો કે ગણિતનો. તો કે આ પ્રશ્નનો જવાબ લખવો હોય તો અહીં શું આવશે? ગણિત આવશે. બીજો જે પ્રશ્ન આપેલો છે કે કયા વિષયમાં સૌથી ઓછા, સૌથી ટૂંકી લંબાઈનો સ્તંભ કયો? તો કે અંગ્રેજીનો. એટલે કે અહીં બીજા પ્રશ્નના જવાબમાં શું આવશે? અંગ્રેજી આવશે. ત્રીજો પ્રશ્ન છે દરેક વિષય સામે મેળવેળ ગુણ લખો. જો અહીં મેં તમને લખી દીધેલા છે વિજ્ઞાનમાં 80, ગણિતમાં 90, સમાજશાસ્ત્રમાં 60, હિન્દીમાં 50 અને અંગ્રેજીમાં 40 આપણે લખી દીધા છે. હવે આ જે છે અહીં આલેખો આપેલા છે એ આલેખોનું આપણે અર્થઘટન કરવાનું છે. તો આલેખોનું અર્થઘટન કરતા પહેલા અહીં જે પણ પ્રથમ જે આપણને જે પ્રમાણ માપ અહીં આપેલું છે કે એક એકમ લંબાઈ એટલે 10 વિદ્યાર્થીઓ, એ દરેક આલેખમાં લખવું પડે. અહીં આ જે છે એ 2016, 2017, 2018 અને 2019 છે. તો પ્રથમ તો એ કેટલા વિદ્યાર્થીઓ છે એ દરેક સ્તંભમાં લખી નાખીએ. અહીં 25, 30, અહીં છે 40. કઈ રીતે ચેક કર્યું? તો કે તમે પણ ચેક કરી શકશો. કઈ રીતે ચેક કરવાનું છે? તો કે તમારી પાસે જે માપ પટ્ટી છે એ માપ પટ્ટી જો અહીં પણ તમને બતાવું કે તમારે કઈ રીતે છે ચેક કરવાનું છે. માપ પટ્ટી છે અહીં, આ જે માપ પટ્ટી છે એ લેવાની છે. તમારા કંપાસ બોક્સમાંથી માપ પટ્ટી છે એ લઈ અને એ માપ પટ્ટીને છે એ આ રીતે રાખવાની છે. હવે જો અહીં આ જે માપ, આ જે પ્રથમ 2016 સ્તંભ છે એ ક્યાં આવે છે? તો કે એ 20 અને 30 વચ્ચે આવે છે. એ ક્યાં આવે છે? 20 અને 30 વચ્ચે. એ જ રીતે આ જે બીજો છે એ ક્યાં આવે છે? તો કે 30 ઉપર. અહીં આ જે છે 40 અને આ છે 50 પર. આ રીતે છે દરેકે દરેક સ્તંભની લંબાઈ છે એની સામે કયો આંકડો આવે છે એ નક્કી કરવા માટે માપ પટ્ટીનો ઉપયોગ કરવાનો. ચારેય વર્ષની ધોરણ 6 સંખ્યા જણાવો. તો કે ચારેય વર્ષમાં, તો કે 2000 જો અહીં લખી જ દીધેલા છે 16માં 2016માં 25, 17માં 30, 18માં 40 અને 19માં 50. પ્રમાણમાપ શું છે? તો કે જો અહીં આલેખમાં અહીં જે ઉપર આપેલું છે આ શું છે? તો કે આ જે છે એ પ્રમાણમાપ છે. ત્યારબાદ 2016 કરતા 2019 સંખ્યા કેટલા ગણી છે? જો 2016 કેટલી સંખ્યા છે? તો કે 2016 25 સંખ્યા હતી. 2019 કેટલી થઈ? 50 ગણી. તો કે 25 કેટલા 50 થાય? તો કે 2 ગણા અથવા તો બમણી. જવાબમાં શું આવશે? બમણી છે એ જવાબ મળશે. પછીનો પ્રશ્ન જોઈએ આપણે. અહીં 1971 થી 2011 સુધીની ભારતની વસ્તી આપેલી છે. તો પ્રમાણમાપ પૂછે તો આ જે છે પ્રમાણમાપ છે. હવે આ જે વસ્તી છે એમાં ઉપર અંકો પણ લખેલા છે. હવે નીચે શું આપેલું છે કે દર 10 વર્ષે વસ્તી વધે છે કે ઘટે છે? જો બરાબર જોઈએ, 54 કેટલા થયા? 68, 68 84, 84 102 અને 125. એનો મતલબ એવો થયો કે દર વર્ષે વસ્તી છે એ વધે છે. બીજો પ્રશ્ન છે 1971 થી 2011 સુધીની વસ્તી વર્ષવાર. તો જો અહીં આલેખમાંથી જ છે તમને જવાબ મળશે. અહીં આલેખમાં તો કે આ 71 નો આંક છે, આ 81,
એકાણું, ત્યારબાદ આ 2001 અને આ જે છેલ્લો સ્તંભ છે એમાંથી શું મળશે? તો કે આ 125 વર્ષવાળ આ જે આંકડા છે તમને અહીં મળી જશે. પછી છે 81 અને 71 ની વસ્તીનો તફાવત. હવે 81 માં 68 અને 71 માં 54, એટલે કે અહીં બાદ બાકી કરીશું, 68 ઓછા 54 જવાબ શું મળશે? તો કે જવાબ મળશે 14. પણ શું છે? કરોડ, 14 કરોડ. એટલે કે આ 10 વર્ષમાં 14 કરોડ વસ્તી છે વધી ગઈ છે. પછીનો પ્રશ્ન જોઈએ. એક મેટ્રો સિટીના વ્યસ્ત રોડ ઉપર વાહનોની એક દિવસની સંખ્યા છે, કેટલા વાહનો પસાર થાય છે સંખ્યા છે. પ્રથમ તો આપણે અહીં આલેખમાં છે એ કેટલા વાહનો ક્યારે પસાર થાય છે એ આપણે અહીં આલેખમાં જ લખી નાખીએ. તો કે અહીં છે આ 1100. કઈ રીતે લખવાના? તો કે માપ પટ્ટીનો ઉપયોગ કરી અને જોવાનું છે. અહીં 900, 800, 700 અને 600. હવે નીચે જે પ્રશ્ન આપેલા છે તેના આપણે જવાબ આપીએ. સૌથી ઓછા વાહનો કયા ગાળામાં પસાર થાય છે? તો કે સૌથી ઓછા, તો કે 11 થી 12. 11 થી 12 ના ગાળામાં સૌથી ઓછા વાહનો પસાર થાય. સૌથી વધુ વાહનો? તો કે 7 થી 8 ના ગાળામાં. ત્રીજો પ્રશ્ન છે 8 થી 10 માં. જો અહીં 8 થી 10 પૂછેલું છે ને, એટલે આપણે શું કરવું પડશે? આ 8 અને 10 આ બંનેનો સરવાળો કરવો પડે. આની જગ્યાએ તમને એમ પૂછ્યું હોય કે 8 થી 11 તો 3 નો સરવાળો કરવો પડે, એટલે કે અહીં સરવાળો શું થશે? તો કે 900 વત્તા 800, 2 શૂન્ય એમને રાખીશું, 9 ને 8, 8 2 16 ને 1 17, 1700 વાહન છે એ 8 થી 10 ના ગાળામાં પસાર થાય છે. હવે આ જે લંબ આલેખ છે એ દોરવા કઈ રીતે? તો કે દોરવા માટે મેં અગાઉ પણ વાત કરેલી કે પ્રમાણ માપ છે એ લેવું પડે. અહીં આ જે છે મનગમતી પ્રવૃત્તિ છે, વિદ્યાર્થી સંખ્યા છે, એનો અહીં જે આલેખ છે એ દોરેલો છે આલેખમાં. તો કે આ 1 એકમ, એટલે કે અહીં આલેખમાં 1 એકમ થાય એટલે કે કેટલા વિદ્યાર્થી થશે? 5 વિદ્યાર્થી થશે, એ રીતે છે આલેખ છે દોરવાના છે. હવે આ જે જાતે ગણ્યના આલેખો છે એ આલેખો છે આપણે વારા ફરતી છે એ જોતા જઈએ. સુરેશભાઈના કુટુંબની માસિક ખર્ચની વિગતો છે. અહીં લંબ આલેખ દોરવાનો છે. એ આલેખમાં પ્રમાણ માપ પણ લેવું પડે. અહીં પ્રમાણ માપ શું છે? 1 સેન્ટીમીટર = 500 રૂપિયા. આલેખમાં 1 સેન્ટીમીટર થાય ત્યારે અહીં જો 500 રૂપિયા છે. જો ઘરભાડું 2200 છે, ખોરાક છે એ 2000 છે, આ શિક્ષણ 1400. હવે આના ઉપરથી પ્રશ્નો હોય તો પ્રશ્નો તમે આસાનીથી તમે એને ઉકેલી શકશો. આ પ્રથમ પ્રશ્ન. હવે જોઈએ બીજો પ્રશ્ન. મનપસંદ ફળ છે એના માટે, તો કે એના માટે પણ લંબ આલેખ દોરીશું. એ લંબ આલેખમાં પણ પ્રમાણ માપ આપણે શું લઈશું? 1 સેન્ટીમીટર = 2 ફળ. જો આ જે છે આલેખ છે એ આલેખ બરાબર જોઈ લઈએ આપણે. દાડમ છે કેટલા? તો કે 8, કેળા 16, નારંગી 6 અને સફરજન 10. આની ઉપરથી તમને એવો પ્રશ્ન પૂછે કે કુલ ફળો કેટલા, તો આનો સરવાળો કરશો એટલે તમને કુલ ફળ છે મળી જશે. ત્રીજો પ્રશ્ન છે રમકડાની સંખ્યા છે. અહીં પણ લંબ આલેખ જે દોરીશું એ લંબ આલેખમાં આપણે પ્રમાણ માપ લઈશું 1 સેન્ટીમીટર = 20 રમકડા. મેં જે લીધેલું છે એના કરતા અલગ પ્રમાણ માપ પણ તમે લઈ શકો છો. સોમવારે 80 રમકડા વેચાયા. હવે આના પરથી પ્રશ્ન એવો પૂછાય કે કયા વારે સૌથી વધારે રમકડા વેચાયા? તો કે શનિવારે. સૌથી ઓછા? તો કે મંગળવારે. પછીનો પ્રશ્ન જોઈએ આપણે. સુનીતા છે એને 50 ગુણની સત્રાંત પરીક્ષા છે, એના ગુણ મેળવ્યા, એને આપણે લંબ આલેખમાં દર્શાવવાનું છે. તો કે જો અહીં અહીં કયા વિષયમાં સુનીતાએ સૌથી વધુ માર્ક મેળવ્યા? તો કે ગણિતમાં. કેટલા? 45. સૌથી ઓછા અંગ્રેજીમાં કેટલા? તો કે 25. તો કે આ રીતના પ્રશ્નના જવાબ તમે આસાનીથી આપી શકશો અને આ રીતના આલેખ તમે ક્રિકેટના મેચમાં જોયા જ છે. પાંચમો પ્રશ્ન છે કે જુદા જુદા વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ વાઇઝ છે, એ જુદા જુદા વિદ્યાર્થીઓ છે એની સંખ્યા છે, એના કોષ્ટકને આપણે લંબ આલેખ સ્વરૂપે દર્શાવવાનો છે.
અહીં જો સંખ્યા મોટી છે એટલે એક સેન્ટીમીટર બરાબર આપણે 100 વિદ્યાર્થીઓ લઈએ છીએ, તમે 50 પણ લઈ શકશો, 50 લેશો તો આ આલેખ છે થોડો મોટો થઈ જશે. હવે અહીં અહીં પ્રશ્ન એવો થાય કે ભાઈ 2016 થી 20 સુધી વિદ્યાર્થી સંખ્યા વધે છે કે ઘટે છે, જવાબ આપી શકશો ને તમે? ક્યાં વર્ષે સૌથી વધુ વિદ્યાર્થીઓ છે એ પણ અહીં તમે જવાબ આપી શકશો, ક્યાં વર્ષે ઓછા છે તે પણ તમે અહીં જવાબ આપી શકશો. આ થયા પાંચે પાંચ પ્રશ્નો છે આજે આજે જાતે ગણીના સ્વાધ્યાયના પાંચે પાંચ પ્રશ્નો. અને આ સાથે છે આ વિડીયો છે અહીં પૂરો કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં નવું પ્રકરણ ગણીશું. ત્યાં સુધી આવજો દોસ્તો.